समाचार कक्ष में आप सौनो स्वागत करूं छू। जो एक नजर आज ना मुख्य समाचार। गोरवा में शंकास्पद व्यक्ति खिलबी डबी टोड़ा ने कार की अड़फेट में लेता 10 घायल। मोतीबाग खाते रमाती रणजी ट्रॉफी मैच में मध्य प्रदेश टीम की सामे बड़ोड़ा ना 8 विकेट भव्य विजय। सर सयाजीराव गायकवाड़ी 150वीं जन्म जयंती निमित्त योजायेला कृष्णप्रिय महोत्सव में विख्यात बांसुरी वादक हरिप्रसाद चौरसियाए वांसुरीना सुरे श्रोताओं ने डोलाव्या। आर्थिक सहाय न आपवानी मांग साथे हिंद रक्षक समिति द्वारा लिकर किंग विजय माल्या नो पुत्रादहन। हवे जोईए समाचार विगतवार। शहर पोलिस नी आबरूना धजागरा उड़ाड़ता तस्करोनो आतंक दिन प्रतिदिन वधी रह्यो छे। गोरवा विस्तार में आवेली प्रगति नगर में गत मोड़ी रात्र वैभवी स्कोड़ा कार में आवेला अजाण्या शख्से रहीशों ने पड़कार्या था। अजाण्या शख्से गाड़ी रिवर्स लेने रहीशों पर चढ़ावी देता पोलिस कर्मचारी सह 10 रहीशों घायल थया था। अंते आ शख्स नासी छूटवा में सफल रह्यो हतो। प्राप्त विगतों मुजब गोरवा विस्तार में आवेली प्रगति नगर सोसायटी में गत रात्र एक व्यक्ति मकाननी अगासी वाटे चढ़ीने चोरी नो प्रयास करवा जतो हतो त्यारे रहीशो जागी गया था अने चोर चोर नी बूमो पड़ता समग्र सोसायटी ना रहीशो उठीने घरनी बहार दौड़ी आव्या था। आ विस्तार में रहता मांजरपुर पोलिस मथक ने हेड कॉन्स्टेबल महेश भाई तथा अन्य टोड़ो तेमने पकड़वा तेनो पीछो कर्यो हतो परंतु ते नासी छूटवा में सफल रहतो। दरमियान स्कोड़ा कार आवी हती अने रिवर्स में कार हंकारता पोलिस कर्मी सह 10 जना इजा पहुंची थी जेमा 2 जना की हालत नाजुक होवानुं जाणवा मळे छे। बनाव संदर्भे पोलीसे इजाग्रस्त व्यक्तिओ अने प्रत्यक्षदर्शीओना वर्णनने आधारे कार चालकनी शोधखोळ आदरी छे। शहेरना मोतीबाग मैदान खाते वडोदरा अने मध्यप्रदेश वच्चे रमाती रणजी ट्रॉफी मैचना अंतिम दिवसे वडोदराए 8 विकेटे शानदार विजय मेळव्यो हतो। जो कि बोनस पॉइंट मेळवामां वडोदराने सफळता मळी नहोती। मात्र 6 रन माटे आजे वडोदराની ટીમે બેટિંગમાં ઉતરવું પડ્યું હતું। આ મેચમાં અંબાતી રાયડુને મેન ઓફ ધ મેચનો ખિતાબ અપાયો હતો। શહેરમાં સર સયાજીરાવની 150મી જન્મ જયંતિએ કૃષ્ણપ્રિય મહોત્સવ યોજાયો હતો જેમાં જાણીતા વાષ્ણી વાદક હરિપ્રસાદ ચૌરસિયા શહેરના મહેમાન બન્યા હતા। તેમણે સંગીતના સુરો રેલાવી શ્રોતાઓને ડોલાવી દીધા હતા। ઇન્ડિયન પ્રીમિયર લીગમાં એક ટીમના માલિક અને બોલિવૂડમાં લખલૂટ ખર્ચ કરતા લિકર કિંગ વિજય માલ્યાને આર્થિક સહાય આપવી જોઈએ નહીં તેવી માંગણી સાથે શહેરના એક સંગઠને ગતરોજ સયાજીગંજ ડેરીડેન સર્કલ પાસે વિજય માલ્યાના પુતળાનું દહન કરીને દેખાવો યોજ્યા હતા। જો કે પોલીસે પુતળા દહન કરનારા 8 કાર્યકરોની ધરપકડ કરીને તેમની વિરુદ્ધમાં જાહેરનામાના ભંગ અંગે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। આર્થિક સંકટમાં મુકાયેલી કિંગફિશર એરલાઇન્સના માલિક વિજય માલ્યાએ કેન્દ્ર સરકાર પાસે આર્થિક મદદ માંગી છે। પૈસામાં આળોટતા આઈપીએલના ટીમના માલિકને આર્થિક સહાય કરવા સામે હિન્દ રક્ષક સંગઠનના નરેન્દ્ર મિશ્રા સંદીપ તિવારી વગેરે ગત સાંજે સયાજીગંજ ખાતે વિજય માલ્યાના પુતળાનું દહન કર્યું હતું। રિફાઈ એકેડેમી એન્ડ વેલફેર ટ્રસ્ટ દ્વારા આજે ખાનકા હે આલિયા રિફાઈયા હજરત સૈયદ ફખરુદ્દીન રિફાઈ માર્ગ દાંડિયા બજાર ખાતે 5મા સમૂહ નિકાલનું આયોજન કર્યું હતું જેમાં 30 જોડાઓ નિકાલ કબૂલ્યા હતા। ખાનકાહે આલિયા રિફાયાના સૈયદ કમાલુદ્દીન બાવા સાહેબે પત્રકાર સાથે વાતચીતમાં જણાવ્યું હતું કે જે હિન્દુ ગરીબ લોકોને પણ અમો આગામી વર્ષથી અહીં હિન્દુ વિધિ મુજબ લગ્ન કર્યા આવીશું। વાઘોડિયા રોડ સ્થિત શ્રી દ્વારકાધીશ સુખધામ ખાતે તૃતીય પીઠાધીશ્વર પૂજ્ય ગોસ્વામી શ્રી વ્રજેશકુમાર મહારાજ તથા પૂજ્ય ગોસ્વામી ડૉક્ટર વાગેશકુમાર મહોદયના આશીર્વાદથી આજે શ્રી દ્વારકાધીશ પ્રભુશ્રીના અન્નકૂટ મનોરથ રાખેલા હતા। વડોદરામાં વીસીસીઆઈ દ્વારા યોજાયેલા એક કાર્યક્રમમાં શહેરના સંગીત પ્રેમીઓ માટે બોલિવૂડ અને મિક્સ મ્યુઝિકની મહેફિલ પૂરજોશમાં જામી હતી। સારેગામા પર લિટલ ચેમ્પનો વિજેતા અજમત હુસેન ગાયિકા અભિનેત્રી સુગંધા મિશ્રા તથા સારેગામા પર ફેમ અપૂર્વ શાહના સંગીતના સુરો સાથે ગુલાબી ઠંડી વચ્ચે શ્રોતાઓ અને ભૂલકાઓ મન મૂકીને ઝૂમ્યા હતા। વિજ્ઞાન પર આધારિત ભારતીય વૈદિક યજ્ઞોની પરંપરાને આગળ ધપાવવા સંપૂર્ણ શાસ્ત્રોક્ત પદ્ધતિથી વૈદિક અને સાત્વિક શ્રી વિષ્ણુ મહાયજ્ઞનું આયોજન નવલખી મેદાન ખાતે આગામી 16મી નવેમ્બરથી 24મી નવેમ્બર દરમિયાન કરવામાં આવી છે જેમાં યજ્ઞના મુખ્ય સંયોજક તપોનિષ્ઠ યોગીરાજ શ્રી રાઘવજી મહારાજ રહેશે।
શહેરના દંતેશ્વર વિસ્તારમાં આવેલા ભાથીજી નગરમાં છેલ્લા 30 વર્ષથી સ્થાનિકો વસવાટ કરે છે ત્યારે આજે આઇકોન બિલ્ડિંગના બિલ્ડર રાજુ પ્રજાપતિ દ્વારા ભાથીજી નગરમાં પસાર થતા માર્ગ ઉપર દિવાલ ઊભી કરી માર્ગ બંધ કરી દેવાતા રહીશોનો રોષ ભભૂકી ઉઠ્યો હતો। રહીશોએ લાલ આંખ કરી વિરોધ નોંધાવતા વાત વધુ વણસે તે પહેલા સ્થાનિક રહીશોએ પોલીસને જાણ કરતા સ્થાનિક પોલીસે ઘટનાસ્થળે પહોંચી મામલો થાળે પાડ્યો હતો। શહેર પોલીસની રાત્રિ પેટ્રોલિંગના ધજાગરા ઉડાડતા તસ્કરોએ મુજમોડા વિસ્તારના બંધ મકાનને નિશાન બનાવી રૂપિયા 38,000ની માલમત્તાની ચોરી કરી પલાયન થઈ ગયા હતા। શહેરમાં મુજમોડા વિસ્તારમાં આવેલી શ્રદ્ધાદીપ સોસાયટીમાં રહેતા રોહિતભાઈ કોટિયા સયાજીગંજ સ્થિત ફોર્ચ્યુન ટાવરમાં સ્ટોક બ્રોકરનો વ્યવસાય કરે છે। તેઓ પરિવાર સાથે સંબંધીને ત્યાં સુરત ગયા હતા। દરમિયાન તેમના મકાનના બારીની ગ્રીલ ઊંચી કરી તસ્કરોએ અંદર પ્રવેશ કરી સોના ચાંદીના દાગીના તથા રોકડ મળી રૂપિયા 38,000ના માલમત્તાની ચોરી કરી પલાયન થઈ ગયા હતા। મકરપુરા પોલીસે ગત રોજ અછોડાતોડ બનાવમાં સંડોવાયેલા બે શખ્સની ધરપકડ કરી તેમની ઘનિષ્ઠ પૂછપરછ કરતા આ બંને શખ્સોએ શહેરમાં એક અછોડો તોડ્યો હોવાની કબૂલાત કરી હતી। તપાસ દરમિયાન મૂળ રહે રાજસ્થાન કોટા અને ઉત્તર પ્રદેશના વિકાસ ઉર્ફે વિકી પ્રકાશચંદ્ર શર્મા અને નિમચંદ ઉર્ફે નિમો ઉર્ફે રાજદયાલસિંહ સહરાણીએ કપૂરાની એક મહિલા બુટલેકરને વચ્ચે રાખી મકાન ભાડે રાખ્યું હોવાનું જણાવ્યું હતું। પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર આ ગઠિયાઓએ શહેરમાં વાપી અને ભરૂચમાં 12થી વધુ અછોડા તોડ્યા હોવાનું કબૂલ્યું હતું। પોલીસ પૂછપરછમાં બંને શખ્સે સુસેન તરસાલી રોડ પરથી એક મહિલાના ગળામાંથી અછોડો તોડ્યો હોવાનું કબૂલાત કરી હતી। આ હતા અત્યાર સુધીના સમાચાર। તાજા સમાચાર માટે આવતીકાલે આ સમયે ફરી મુલાકાત થશે। ત્યાં સુધી ડીએન ટીવીની સમગ્ર ટીમને રજા આપશો। નમસ્કાર।